બાળોદ ખાતે નર્મદાના નીર પ્રદૂષિત કરતા તત્વ વિરુદ્ધ માછીમારોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બાળોદ નર્મદા નદીમાં સ્થાનિક માછીમારો જાળ દ્વારા માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને અમુક વિદ્વસંતોષી લોકો દ્વારા નદીમાં બાવળ, સમણાવ વગેરેના કાંટાના ઝરા બનાવી નદીમાં નાખવામાં આવે છે. એ ઝારી ઝાંખરામાંથી નદીમાં રહેલ 28 જેટલી પ્રજાતિઓનું બિયારણ પકડીને ગુજરાત રાજ્ય બહાર મોકલી આપવામાં આવે છે, જેના કારણે સ્થાનિક માછીમારોને પોતાની રોજીરોટી ગુમાવવાનો વારો આવે છે. નર્મદા નદીમાં ઝારી ઝાંખરા નાખતા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી નર્મદા નદી પ્રદૂષિત થતી અટકાવવા અને બધાને રોજીરોટી મળી રહે તે હેતુથી ઝારી ઝાંખરા નાખવાનું બંધ કરાવવા માંગણી કરવામાં આવી છે. જ્યારે ઝાંખરા નાખવાથી નર્મદા નદીનું પાણી પ્રદૂષિત થાય છે અને માછીમારોએ નાખેલ ઝાડ ફાટી જાય છે, જેથી તેવા પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરી ઝારી નાખવાનું બંધ કરાવવા સ્થાનિક માછીમારો દ્વારા માંગણી કરવામાં આવી હતી. મારું ગામ ભાલોદ, તાલુકા ઝઘડિયા, જિલ્લો ભરૂચ ના અમે સૌ રહેવાસી ભાઈઓ છીએ. અમારું ગામ મોટા શહેરોથી અંકલેશ્વર છે, ભરૂચ છે, જેવા મોટા શહેરોથી ઘણું દૂર છે. હવે અમારે મોટા શહેરમાં કંઈ મજૂરી મહેનતે જવું હોય તો અમારે તે જવાનું ભાડું તોડ બધું મોંઘું પડી જાય છે, પણ અમારે હવે જીવવાનો શું સારો. પણ અમારે એક જ સહારો છે કે આ નર્મદા નદી કિનારે અમે જીવી ખાઈએ છીએ, માછીમારી કરી ખાઈએ છીએ. પણ વિઘ્ન સંતોષી માણસોએ આ નર્મદા નદીમાં અસંખ્ય આ ઝાડી ઝાંખરા નાખી દીધા છે, તો પછી અમે ઝાડ નાખીએ છીએ તે અંદર ઝાડ ઝાડી ઝાંખરો પણ ભરાઈ જાય છે, તો પછી અમારે જીવું કઈ રીતે? આ જુઓ, આ આ ઝાડી ઝાંખરા જેવી તેવી સંખ્યામાં છે, તો પછી આ ઝાડ આમાં મોગા ડાક ફાટી જાય તો પછી અમારે જીવું કઈ રીતે? હે, અને આ નર્મદાનું પાણી તો કેટલું સ્વચ્છ છે, પણ એને બી આ લોકો પ્રદૂષણ એટલું બધું કરી મૂકે છે કે દુર્ગંધ એટલી બધી મારે છે કે ના પૂછાની વાત. અમારાથી નજીક નથી ઉભો રહેવા, તો પણ કહું હું હું સંજોગ કે આ નર્મદા નદી કાળે પવિત્ર થાય, જેથી કરી આ નર્મદા સ્વચ્છ થાય ને દરેક નાવિકોને રોજી રોટી મળે એવી અમારી મારી તથા ગ્રામજનોની માંગ છે.